શિયાળો પૂરો થવાની આરે છે, તેમ છતાં અમદાવાદના બજારમાં દેશી ટામેટા જોવા નથી મળ્યા. કેમ કે આ વર્ષે ગુજરાતમાં દેશી ટામેટાની આવક ઘટી છે, જેના લીધે અમદાવાદના લોકોને બેંગ્લોરથી આવતા ટામેટા પર આધાર રાખવો પડે છે. અગાઉ જે ટામેટા 100 રૂપિયામાં 4 કિલો મળતા હતા, તે ટામેટા અત્યારે માત્ર 2 કિલો જ મળે છે. લીંબુના ભાવમાં પણ વધારો થયો છે. લીંબુના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા. ઉનાળામાં લીંબુના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. વાત કરીએ લસણની, તો 1 કિલો લસણનો ભાવ 500 રૂપિયાએ પહોંચતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. દેશી ટામેટા નહીં, પણ જે ટામેટા લાલ છે એટલા મોંઘા થઈ ગયા છે બેન, કે પહેલાં 100 રૂપિયામાં 4 કિલો આવતા હતા, 100 રૂપિયામાં 2 કિલો આવે છે. અને જે બી મરચાં છે, ગ્રીન વેજીટેબલ છે, ફ્રૂટ છે, જે બી છે, એટલી મોંઘવારી વધી ગઈ છે. લીંબુ બી જે 50-60 રૂપિયામાં કિલો મળતા હતા, આજની તારીખમાં 160 રૂપિયા કિલો છે. એટલે બહુ 4 ગણા ભાવ વધી ગયા છે, પણ કોઈ કંટ્રોલ નથી એની પર.